જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ જોશી વાસુદેવ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાના છીએ ધોરણ 8માં વિજ્ઞાન ચેપ્ટર 13 જે ધ્વનિ વિશે આપણે શીખી રહ્યા છીએ તે આપણે આગળ શીખશું. તમને વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં એક પ્રયોગ કરવાનું કીધું હતું થાળી વિશેનો, તો થાળી વિશે પ્રયોગ કરજો. થાળી છે તેના પર ચમચી પછાડો, જો શું થાય છે, અથવા ક્યારેક થાળી નીચે હાથમાંથી પડી જાય ત્યારે શું થાય છે, તો એક પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન કરશે. ભાઈ થાળી છે એની અંદર પાણી ભર્યું હોય, થાળીમાં તમે ચમચીથી ઠપકારો તો કેવું થાય, આના વિશે મેં તમને કીધું હતું. તો તમને જો પ્રયોગ કર્યો હશે તો તમને જાણવા મળ્યું હશે કે ભાઈ એમાં તરંગ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? તરંગ. પાણીમાં કેમ આપણે નદી હોય અને પ્રવાહ જતો હોય એ રીતે તમને આમાં તરંગ દેખાશે. પાણીમાં નદીમાં તમે પથ્થર નાખો એટલે તરંગ ઉત્પન્ન થાય, એ રીતે આમાં તરંગ ઉત્પન્ન થશે. બરાબર. પણ અમુકમાં ક્યારેક તરંગ દેખાય છે, અમુકમાં ક્યારેક તરંગ દેખાતા નથી. જેનો કંપ વિસ્તાર ખૂબ નાનો હોય, જેટલા ભાગમાં ધ્રુજારી આવે ને તમને તરંગ દેખાય ને એ કંપ વિસ્તાર કહેવાય. જેટલા ભાગમાં ધ્રુજારી આવે ને જે તમને ધ્રુત્ય ભાગ દેખાય એને કંપ વિસ્તાર કહેવાય. સ્કેલ રાખ્યું હોય બેન્ચ ઉપર, પછી આપણે આંગળીથી પછાડીને જોઈએ તો ભાઈ સ્કેલ ધ્રુત્ય એવું લાગે, તો જેટલો ભાગમાં ધ્રુજી કંપ વિસ્તાર કહેવાય. બરાબર. એટલે કંપ વિસ્તારની વ્યાખ્યા આપવી તો આપણે શું આપી શકીએ કે કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે, એટલે જેટલા ભાગમાં ધ્રુજારી ઉત્પન્ન થતી હોય તેટલા ભાગને. બરાબર. તબલા હોય તો તબલામાં આપણે ઉપરની જે સપાટી હોય છે મેમ્બ્રેન કહેવાય, ખેંચાયેલી સપાટી હોય ને ઉપર એને મેમ્બ્રેન કહેવાય, તેમાં આપણે કંપન ઉત્પન્ન થાય એટલે અવાજ આવે. વીણા હોય તેમાં તણાયેલી દોરી હોય છે, તાર હોય છે એમાં કંપન ઉત્પન્ન થાય એટલે અવાજ આવે. આવા તમે ઘણા બધા કરી શકો છો. પછી ભાઈ શું, તો ભાઈ માટલું છે, માટલું ખાલી માટલું હોય ને એને તમે પછાડો હાથથી, એના પર હાથ પછાડો તો એમાં પણ અવાજ આવે છે. તો ભાઈ કોઈ પણ બે વસ્તુને એકબીજા સાથે ટકરાવવાથી અથવા કોઈ વસ્તુને ટીપવામાં આવે કે અથડાવવામાં આવે ત્યારે એમાંથી અવાજ ઉત્પન્ન થતો હોય છે, ધ્વનિ ઉત્પન્ન થતી હોય છે. તમને બીજો એક પ્રયોગ જણાવું. ભાઈ બીજો પ્રયોગ કયો? તો ભાઈ કે ભાઈ મનુષ્ય છે, તમે 5 થી 6 ગ્લાસ લ્યો, બધામાં અલગ અલગ લેવલનું પાણી ભરો, અલગ અલગ લેવલનું પાણી ભરો, પછી વારા ફરતી બધા ઉપર ચમચી ફટાફટ ક્રમમાં પછાડવા માંડો તો તમને એક જાતનું કર્ણપ્રિય, જે આપણા કાનને પસંદ હોય તેવો અવાજ, તેવો ધ્વનિ આપણા કાનને સાંભળવા મળે છે. બરાબર. પણ અલગ અલગ લેવલનું પાણી ભરવાનું થાય. ઠીક. તો ચાલો આમાં આગળ જોઈએ આપણે. તો ભાઈ જ્યાંથી ગઈકાલે પહોંચ્યા હતા કે ભાઈ થાળીના તરંગો વિશેની વાત કરી હતી ત્યાંથી આપણે આગળ જોઈએ. આપણે જોયું કે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. અમુક કિસ્સામાં કંપનો સહેલાઈથી દ્રશ્યમાન થાય છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં તેમનો કંપ વિસ્તાર ખૂબ જ નાનો હોવાથી આપણે તેને જોઈ શકતા નથી. તેમ છતાં આપણે તેને અનુભવી શકીએ એટલે કે એનો અવાજ આપણા સુધીમાં ધ્રુજતો હોય ને એવો આપણે લાગે. બરાબર. રબર હોય, રબરને આપણે કાન પાસે છોડીને પકડીને બે આંગળીથી પકડી ખેંચીએ, પછી જરાક બીજી આંગળી બીજા હાથની આંગળીઓ વડે તમે એને અડો ને એટલે ધ્રુજારી ઉત્પન્ન થાય એવું તમને ખ્યાલ આવે. બરાબર. પણ તમે જોઈ ન શકો. પછી પ્રવૃત્તિ 13.4 આપેલી છે. એક પોલા નારિયેળનું કાચલું લો અને એક સંગીત વાદ્યકારો બનાવો. માટીના ઘડાની મદદથી પણ તમે તે બનાવી શકો છો. આ વાદ્ય વગાડો ને તેના કંપન કરતા ભાગને ઓળખો. એનો જે તારો છે તે ભાગ ધ્રુજારી ઉત્પન્ન કરે છે. તમે પરિચિત હો તેવા સંગીત વાદ્યોની એક યાદી બનાવો અને તેમના કંપન કરતા ભાગોને ઓળખો. તો જો કોષ્ટક આપ્યું છે એમાં બે ઉદાહરણ આપ્યા છે, એક વીણા, તો ભાઈ તણાયેલી દોરી, પછી તબલા ખેંચાયેલી સપાટી પર. આ રીતે તમારે અલગ અલગ વાદ્યોના ઉદાહરણ દેવાના છે. જો એમાં નીચે લખ્યું છે તમારામાંથી ઘણા કદાચ મંજીરા માણ એટલે સાંકડા મોઢાવાળો માટીનો ઘોડો, મેં એમને વાત કરી ને તે કે માટીના ઘડા ઉપર પણ તમે આંગળી તાલમાં પછાડો તો એમાં પણ સરસ એવો અવાજ નીકળે છે. આ વાદ્યો સામાન્ય રીતે દેશના ઘણા ભાગોમાં ઉપયોગમાં લેવાય છે. આ સંગીત વાદ્યોને ફક્ત ટીપવામાં કે અથડાવવામાં આવે છે. તમે આના જેવા જ બીજા સંગીત વાદ્યોના નામ આપી શકો, તમે પણ એક સંગીત વાદ્ય બનાવી શકો છો. બરાબર. જો નીચે તમારા ટેક્સ્ટબુકમાં માણ અને મંજીરાનો ચિત્ર પણ આપેલું છે. મંજીરા છે ને વિદ્યાર્થી મિત્રો, જો તાલમાં વગાડવામાં આવે તો તેનો અવાજ આપણે કર્ણપ્રિય લાગે, વ્યવસ્થિત ધ્રુજે તેની સપાટી. પણ જો જેમ તેમ તમે વગાડો, તાલમાં નહીં વ્યવસ્થિત નથી વગાડતા,
તો તેનો અવાજ આપણા માટે ઘોંઘાટ સ્વરૂપે પણ લાગે છે. ઠીક, તો જો આપણે આગળ જોઈએ તો એક પ્રવૃત્તિ આપેલ છે, પ્રવૃત્તિ 13.5. મેં હમણાં જે વાત કરી ને એ જ પ્રવૃત્તિ શું છે, તો ભાઈ 6 થી 8 પ્યાલા કે ડબલા લો, તેમને એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તર સુધી પાણી ભરો. પહેલામાં સાવ થોડુંક, બીજામાં એનથી વધારે, ત્રીજામાં એનથી વધારે, ચોથામાં એનથી વધારે. બરાબર. હવે એક પેન્સિલ લો અને નરમાસથી પ્યાલા પર પ્રહાર કરો. એક પછી એક બધા પર પ્રહાર કરો, તમને કર્ણપ્રિય ધ્વનિ સંભળાશે. આ તમારું જળ તરંગ છે, અલગ અલગ જળની સપાટીમાંથી અવાજ ઉત્પન્ન થાય છે, એટલે આપણે એને તેને શું કહેશું, જળ તરંગ. બરાબર. જો નીચે એનું બીજું પણ આપ્યું છે, જ્યારે આપણે સિતાર જેવા વાદ્યનો તાર ખેંચીએ છીએ ત્યારે આપણને સાંભળવા મળતો ધ્વનિ એ ફક્ત તેના તારનો જ નથી, પરંતુ તે સમગ્ર વાદ્યનો છે. કારણ કે ભાઈ તારને ખેંચી કોણ રાખે છે, તો આખું વાદ્ય ખેંચી રાખે છે ને, ખાલી તારથી કંઈ થાય નહીં. એ તો આપણે વાદ્યમાં તાર ફિટ કર્યો છે ને, આખું તાર એને ખેંચી રાખે છે, ત્યારે આ અવાજ મધુર બને છે. જ્યાં સમગ્ર વાદ્ય કંપિત કરવામાં આવે છે, જે આ જ પ્રમાણે જ્યારે તબલાની સપાટી ઉપર પ્રહાર કરવામાં આવે છે, ત્યારે આપણે જે ધ્વનિ સાંભળી છે તે ફક્ત સપાટીનો નથી પરંતુ સમગ્ર વાદ્યનો છે. ભાઈ તબલાની સપાટી કાઢી લ્યો, પછી વગાડો તો શું એવો અવાજ આવે? ના, એ તો એના જે તબલામાં ફિટ કરાવે પછી વગાડો તો જ એવો અવાજ આવે. બરાબર. આ બધા અવાજથી વિદ્યાર્થી મિત્રો કેના દ્વારા, કે વાદ્ય દ્વારા ઉત્પન્ન થતા. હવે અમુક અવાજ હોય છે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો હોય, એ અવાજ આપણે ક્યાંથી ઉત્પન્ન થાય? આપણી ધ્વનિમાંથી, આપણા ગળામાંથી. સ્વર પેટી જેને કહીએ છીએ અથવા કંઠસ્થાન કહીએ છીએ, તેની અંદર સ્વર તંતુઓ આવેલા હોય, એવી રીતે એક અવાજ ઉત્પન્ન કરતા હોય છે. પાતળી સાંકડી તિરાડમાંથી હવાની અવરજવર માટે બંને વચ્ચે હોય છે. બરાબર. ચાલો તેના વિશે આપણે આગળ વધીએ. મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ, થોડી વાર મોટેથી બોલો કે ગીત ગાઓ કે મધમાખીની જેમ ગણગણાટ કરો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમારા હાથને ગળા ઉપર મૂકો. શું તમે કોઈ કંપન અનુભવો છો? તમારે બોલવાનું હોય એમને બોલો, અને પછી ગળાને પકડી રાખો, ગળાની ચામડી હોય એને પકડી રાખો અને પછી બોલો, તો તમને ખ્યાલ આવે કે ના ભાઈ ગળામાં કાંઈક કંપકંપાટી આવે છે. શું કામ? ભાઈ અવાજ ઉત્પન્ન થતો હોય ત્યારે, એટલે એ અમુક ભાગ થોડોક ધ્રુજારી અનુભવે છે. બરાબર. મનુષ્યમાં સ્વર પેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમે આંગળીઓ ગળા ઉપર મૂકશો તો એક કઠણ ટેકડા જેવો ભાગ જણાશે, જે કોઈ પણ વસ્તુ ગળશો ત્યારે હલનચલન કરતો જણાશે. અથવા આપણે બોલતા હોય ત્યારે પણ થોડું ઘણું હલનચલન થાય, ખાસ પણ તમે પાણી પીવો ને ઘૂંટડો ગળે ઉતારો ત્યારે તમને ખ્યાલ આવે કે અંદરનો જે ભાગ છે ઉપર નીચે થયો. જે કોઈ પણ વસ્તુ ગળશો ત્યારે તે હલનચલન કરતો જણાશે. શરીરના આ ભાગને સ્વર પેટી કહે છે. શ્વાસ નળીના ઉપલા છેડા પર હોય છે બે સ્વર તંતુઓ સ્વર પેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ સ્લિટ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે. શું કામ? હવાની અવરજવર પણ શક્ય છે. શ્વાસ નળીમાં ઓક્સિજન વાયુ પસાર થવા દેવો પડે એટલી જરૂર છે. શું કામ? કે આપણું શરીર છે ઓક્સિજન ઉપર આધારિત છે, એટલે ઓક્સિજનની અવરજવર થાય તેટલી એને જગ્યા આપવી જરૂરી છે. ચાલો, હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે. જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વર તંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વર તંતુઓ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વર તંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે. ચાલો આપણે જોઈએ સ્વરતંતુઓ કેવી રીતે કાર્ય કરે છે. તે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ આપણે આવતા આ લેક્ચરમાં જોશું, પણ આપણે જોઈએ સ્વરતંતુઓમાં અમુક ઢીલા હોય, જાડા હોય અથવા અમુકના ચુસ્ત અને પાતળા હોય. આપણે કહેતા ને આનો અવાજ સાહેબ કેટલો ઝીણો છે, આનો અવાજ કેટલો જાડો છે, અમુકનો અવાજ ભારી હોય, અમુકનો અવાજ ઝીણો હોય. સાહેબ માન બોલે માન થોડું થોડું સંભળાય. સાહેબ આનો અવાજ એટલો કે બાજુની ક્લાસમાં બેઠા ને તોય ખબર પડી જાય. આ બધું ક્યાં આધારિત છે? સ્વર તંતુઓ છે જે ચુસ્ત અને પાતળા હોય અથવા ઢીલા અને જાડા હોય તેના ઉપર આ બધી વસ્તુ આધારિત છે, જે વસ્તુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. બરાબર. વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આ બધું જે ટોપિક શીખ્યા છે એ દરેક ટોપિક વ્યવસ્થિત વાંચી સમજીને યાદ રાખવાનું છે, એક વખત હોમવર્કમાં લખવાનું છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.
એક નવા ટોપિક સાથે જે વાત કરી છે પ્રવૃત્તિ સાથે નવી પ્રવૃત્તિ સાથે ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો દરેકને જય શ્રી કૃષ્ણ.